સોમનાથના અરબી સમુદ્રના કિનારે રૂપિયા 45 કરોડના ખર્ચે આધુનિક વોકવે બનાવવામાં આવતા આ વોકવે પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. સુપ્રસિદ્ધિત યાત્રાધામ સોમનાથ ટ્રસ્ટ દ્વારા અરબી સમુદ્રના કિનારે 1.25 કિલોમીટરની લંબાઈ ધરાવતો મ્યુઝિક સિસ્ટમ સાથેનો વોકવેની કામગીરી અંતિમ તબક્કામાં છે. રંગબેરંગી લાઇટિંગ સાથે વોકવે આગામી દિવસોમાં પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બનશે તેમજ સોમનાથ ટ્રસ્ટના મેનેજર વિજયસિંહે જણાવ્યું હતું. ઓકે, સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભારત સરકારની પ્રસાદ યોજના હેઠળ આ 45 કરોડના ખર્ચે 1.25 કિલોમીટરનો એક વોકવે તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં ખાસ કરીને લોકો સાયકલિંગ કરી શકશે, વોક કરી શકશે, સેલ્ફી પોઈન્ટ છે, ફોટોગ્રાફી છે અને એક ચિત્ર પ્રદર્શની ફોટો ગેલેરી પણ છે જેમાં લોકો ત્યાં વોક કરી શકે જેવી સુવિધાઓ આ વોકવે ઉપર કરવામાં આવી છે. હાલમાં નાની મોટી કામગીરી જે બાકી છે એ પૂર્ણ થતાં ટૂંક સમયમાં એનું લોકાર્પણ કરવામાં આવશે. આ પ્રોમનેડ પ્રોજેક્ટ જે વોકવે છે દરિયા કિનારે સાગર દર્શનથી લઈ અને રામ મંદિરની પાછળ ત્રિવેણીના બંધારા સુધીનો 1.25 કિલોમીટરનો આ વોકવે તૈયાર કરવામાં આવશે, જેનું ભૂમિપૂજન ટ્રસ્ટના માનનીય ટ્રસ્ટી અને ભારતના ગૃહપ્રધાન માનનીય શ્રી અમિતભાઈ શાહ સાહેબના હસ્તે કરવામાં આવ્યું હતું, જે હવે કામગીરી પૂર્ણતાના આરે છે. આ 1.25 કિલોમીટરના વોકવેમાં લોકો સહેલાણીઓ સમુદ્ર કિનારે વોક કરવાની એક મજા લઈ શકશે. ખાસ કરીને વોકવેમાં બંને તરફમાં ગાર્ડનિંગ પણ કરવામાં આવશે, મ્યુઝિક સિસ્ટમ, લાઇટિંગ વગેરેની વ્યવસ્થા પણ આ વોકવેમાં કરવામાં આવશે. યાત્રિકોની સંખ્યા વધી છે, 1 કરોડથી વધારે યાત્રિકો સોમનાથ તીર્થધામમાં આવતા થયા છે. ત્યારે સોમનાથ ટ્રસ્ટ દ્વારા યાત્રી સુવિધા માટે અનેક નિર્ણયો કરવામાં આવ્યા છે, જેમ કે રહેવાની વ્યવસ્થા હોય, ભોજનની વ્યવસ્થા હોય કે ટુરિસ્ટોને હરવા ફરવા માટેની વ્યવસ્થા હોય, એમાં અનેક વિકાસના કાર્યો થયા છે, જેમાંનું આ વોકવે પણ હાલ જે પૂર્ણતાના આરે છે તે પણ બનવાથી